જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા પ્લેસમેન્ટ કેમ્પ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજના 1691 જેટલા વિદ્યાર્થીઓ, વિવિધ 79 જેટલી કંપનીઓને આશરે 313 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપશે આ જોબ ફેરમાં. જુદા જુદા વિભાગ જેવા કે ઇજનેરી વિભાગ, સાયન્સ વિભાગ, આર્ટ્સ વિભાગ, કોમર્સ વિભાગ, લો વિભાગની કેટેગરી મુજબની નક્કી કરેલ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવામાં આવેલ હતા. જોબ ફેરમાં રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ સી એન ત્રિવેદી સાહેબ, મહાનગરપાલિકાના મેયર, જિલ્લા કલેક્ટર શ્રી તેમજ ગુજરાતના સીએમ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારની અંદર દરેક જિલ્લામાં એટલે કે 23 જિલ્લામાં દરેક યુનિવર્સિટીઓમાં મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવ જે કરવાનું છે એમાં આજે નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર આજે આવ્યા છીએ. અને અહીંયા આગળ પણ યુવાનોને જે છેલ્લા વર્ષમાં ભણે છે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના યુવાનોને જે છેલ્લા વર્ષમાં ભણે છે એને સરકારશ્રી દ્વારા નોકરીદાતાઓનો સંપર્ક કરી અને એમને છેલ્લા વર્ષની અંદર જ્યારે ભણતા હોય ત્યારે જ એમને નોકરી મળે એવી વ્યવસ્થા ગોઠવી છે. આજે અહીંયા આગળ 1600થી વધારે વિદ્યાર્થીઓ આના માટે પ્લેસમેન્ટ માટે આવ્યા છે. નોકરીદાતાઓ પણ બહુ મોટી સંખ્યામાં 79 જેટલા નોકરીદાતાઓ છે. એક નોકરીદાતા એવા છે કે જે પોતે જ 150 જેટલી નોકરી આપવાની તૈયારી છે. એવી રીતે અહીંયા આગળ બહુ સારી રીતે આયોજન થયું છે. નવા જ કુલપતિ હોવા છતાં બહુ ઓછા સમયમાં ખૂબ સારી વ્યવસ્થા ગોઠવી અને આયોજન કર્યું છે. હજી આવતા દિવસોમાં પણ આ યુવાનોને નોકરી માટે થઈ અને શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પ કરવામાં આવશે. અને આવું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા પહેલી વખત થયું છે કે જે શિક્ષણ વિભાગ આની અંદર પ્લેસમેન્ટ કરવા માટેનું આયોજન કર્યું. બ્યુરો રિપોર્ટ, જૂનાગઢ.